કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉપરકોટ જિલ્લાના રિસ્ટોરેશનનું ઈ ખાતમુહૂર્ત સંપન્ન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કન્ઝર્વેશનનું ખાતમુહૂર્ત ઈ તકતીના માધ્યમથી કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂપિયા 44.46 કરોડના ખર્ચે હાથ ધરાનાર ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશન કામગીરીનું ઈ તકતીના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક વિરાસત છે. આ કિલ્લાનું ફરી સંવર્ધન સંરક્ષણ કરી પુનરોત્થાન થશે. મુખ્યમંત્રીએ કોરોના મહામારીનો જંગ ગુજરાત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કહ્યું હતું કે વિકાસની રફતાર રૂકશે નહીં, ઝૂકશે નહીં. જૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર, સાસણ, ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરિઝમ સર્કિટ ડેવલપ થશે અને મોટું ટુરિઝમ હબ બનશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ટુરિઝમ સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં ટુરિઝમમાં ખાસો વધારો થયો છે. ઉપરાંત ગિરનાર રોપવે ટૂંક સમયમાં ચાલુ થશે. રોપવે ચાલુ થતાં ટુરિઝમનો વિકાસ થશે. આ તમામ બાબતોને સાંકળીને ટુરિઝમના વિકાસ માટે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. સરકાર દ્વારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન માટે રૂપિયા 44.46 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કામગીરી આગામી 18 મહિનામાં પૂરી થનાર છે. રિસ્ટોરેશનની ફિલોસોફી મુજબ જે તે સાઇટ સ્મારકની પ્રાચીન ભવ્યતા પાછી લાવવામાં આવે છે, એમાં કોઈ નવી કે વધારાની કામગીરી ન કરવાની હોય, તેમજ આ કામગીરી વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના માપદંડ અનુસરવાના હોય છે. ઉપરકોટ કિલ્લાના મજબૂતીકરણ માટે પથ્થરની ભૂકી, ડોલોમાઇટ લાઇમ, રેતી તેમજ ગોળનું પાણી, અડદના પાણીનો ઉપયોગ થશે. આ મટીરિયલના ઉપયોગથી સમય જતાં મજબૂતાઈ વધે છે, તેમજ તૂટેલા સ્ટ્રક્ચર પહેલાં જેવા જ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉપરકોટ કિલ્લાની ફરતે 2.5 કિલોમીટરનો વોકવે બનાવાશે. આ વોકવે ઉપરથી ગિરનારનો અદ્ભુત નજારો જોઈ શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ઈ તકતીના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું તે પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઈ ઠાકોર, મંત્રી વિભાવરીબેન દવે, મંત્રી વાસણભાઈ આહિર સહિતના ટુરિઝમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જૂનાગઢ ઉપરકોટ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કોર્પોરેટર શશિકાંતભાઈ ભીમાણી, જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ટુરિઝમ નિગમના એન્જિનિયર શ્યામલ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ સહભાગી થયા હતા. આજરોજ ઉપરકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી દ્વારા ઉપરકોટ ખાતે જે 45 કરોડના ખર્ચે રિનોવેશનનું કામ હાથ ધરવાનું છે એને ખાતમુહૂર્ત ઈ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યો. આ પ્રસંગે આપણા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ સાહેબ, કમિશનર સાહેબ અને બધા પદાધિકારીઓ અહીંયા હાજર હતા અને આપણે સીએમ સાહેબના હસ્તેથી બધું જે એક ઈ ખાતમુહૂર્તની જે વિધિ છે આજે ઉપરકોટ ખાતે પૂરી કરવામાં આવી છે.